નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન. ભરૂચથી મહત્વપૂર્ણ સમાચાર. ભરૂચમાં ટ્રેક્ટર પલટતા 3 લોકોના મોત નિપજ્યા છે, 12થી વધુ ઘાયલ થયા છે. ઝઘડિયાના વડિયા ગામ નજીક ટ્રેક્ટર પલટ્યું તો ટ્રેક્ટરમાં સવાર 3ના મોત નિપજ્યા, 12થી વધુને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મહત્વનું છે કે ધાર્મિક પ્રવાસે જઈ રહેલા ભક્તોને અકસ્માત નડ્યો હતો. ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે, હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા. તો વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે મામલો. સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલે પીઆઈએલ દાખલ કરાઈ છે. હાઈકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવેએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર વધુ વળતર આપે તેવી પણ માંગ કરવામાં આવી. તો તંત્ર અને શાળાની બેદરકારીથી બાળકોના જીવ ગયાની રજૂઆત કરવામાં આવી. એફઆઈઆર નોંધવામાં આવી પરંતુ તેમાં હજુ સુધી કોઈ અધિકારીના નામનો ઉલ્લેખ નથી. અરજદાર દ્વારા વાત કરવામાં આવી છે. અધિકારી સામે પણ કડક કાર્યવાહી થાય તેવી પીઆઈએલમાં માંગ કરાઈ છે. એસઆઈટીની રચના કરી સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસની પણ માંગ કરાઈ છે. તો બોટ જર્જરિત હતી અને કેપેસિટી કરતાં વધુ બાળકો બેસાડાયાની પણ રજૂઆત કરાઈ છે. બોટની ચકાસણીની કામગીરી કોના હેઠળ હતી તે પણ સવાલ અરજદાર દ્વારા કરવામાં આવ્યો. ચકાસણી યોગ્ય સમય થઈ હતી કે નહીં તે પણ એક મોટો સવાલ. તો વડોદરાના પાલિકા નફ્ફટ તંત્રની વધુ એક શરમજનક કરતૂત સામે આવી છે. શહેરના હરણી લેક ઝોન હોનારતમાં 14 માસૂમોના ભોગ લેવાયા પરંતુ નિષ્ઠુર તંત્રએ નિર્દોષ બાળકોના મોતનો મલાજો સુદ્ધા ન જાળવ્યો. પાલિકાની મુખ્ય કચેરીમાં રંગ રોગાન થઈ રહ્યું છે. મેયરની ઓફિસ બિલ્ડિંગના બગીચામાં કલર કામ કરવામાં આવી રહ્યું છે, જેથી પાલિકા તંત્રની નિષ્ઠુરતા સાફ ઝલકાઈ રહી છે. તો વડોદરાના સ્પા સેન્ટરમાં નકલી પોલીસ ત્રાટકી. દિલ્હી પોલીસની ટીમ હોવાનું શખ્સોએ રચ્યું છે તરખટ. નકલી દરોડાની કાર્યવાહી દરમિયાન અસલી પોલીસ પહોંચી ગઈ. અસલી પોલીસ જવાનોએ નકલી પોલીસને પોલીસનો ખેલ બગાડી દીધો. જેતલપુરના સ્પા સેન્ટર પરથી 3 શખ્સો ઝડપાયા છે. તો અનિલ રાવળ, સાકીર મણિયાર, જતીન માસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલ 3 શખ્સો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તો દેવભૂમિ દ્વારકામાં આવેલા ચોખડા ગામેથી ગેરકાયદેસર કેમિકલની ફેક્ટરી ઝડપાઈ છે. આ કેમિકલયુક્ત દવાની ગેરકાયદેસર ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા હતા, જેમાં પશુઓને આપવામાં આવતા કેમિકલયુક્ત ઇન્જેક્શનનો જથ્થો કબજે કરવામાં આવ્યો. ઝેરી રસાયણો સહિતના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દરોડા દરમિયાન પ્રતિબંધિત લેબોરેટરી રીજેન્ટ એસિટિક એસિડ ફોનલ ક્રિસ્ટલ તેમજ પેકેજિંગ બોટલો સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. તો મહેસાણામાં બેફામ ડમ્પરની અડફેટે નિવૃત્ત એએસઆઈનું મોત નિપજ્યું છે. કડીના પોલીસ સ્ટેશન નજીક સરદારબાગ પાસે બન્યો હતો બનાવ. નિવૃત્ત એએસઆઈ જીઆરડી કર્મીને બાઇક પર પોઈન્ટ પર મૂકવા જતા હતા. બાઇકને ટક્કર મારતા નિવૃત્ત એએસઆઈનું સ્થળ પર જ મોત નિપજ્યું. તો ડમ્પરનું ટાયર નિવૃત્ત પોલીસ કર્મી પર ફરી વળ્યું હતું. ડમ્પરની ટક્કરથી બંને લોકો રોડ પર પટકાયા હતા. તો કડી પોલીસે ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર કાર અકસ્માત. 2 કાર ધડાકાભેર અથડાઈ. શહેરની કોસ્મોપ્લેક્સ સિનેમા નજીકની ઘટના. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો 2 કાર ધડાકાભેર અથડાઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સ્ટન્ટ બાજો ભૂલ્યા ભાન. દમણના દરિયા કિનારાનો વિડીયો વાયરલ થયો છે. ટોપલેસ થઈને યુવતીનો કાંઠા પર લટાર મારતો વિડીયો રીલ બનાવવાની ચક્કરમાં સ્ટન્ટ બાજો ભૂલી રહ્યા છે ભાન. તો વાયરલ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. મહત્વના સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. સસ્તી પ્રસિદ્ધિ માટે આવા સ્ટન્ટ કેટલા યોગ્ય? ફેમસ થવાની લાયમાં અશોભનીય હરકત કેમ કરવામાં આવી? જાહેરમાં સ્ટન્ટના નામે આ હરકતો ક્યારે રોકાશે તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો લોકોની જે માનસિક વિકૃતિ છે
તે અહીં સામે આવી રહી છે. જાહેરમાં સ્ટન્ટના નામે શરમજનક હરકત કરવામાં આવી છે. આ હરકત બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. વડોદરામાં ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં પાણી લાઇનમાં ભંગાણ સર્જાયું છે. પાણીની લાઇનમાં ભંગાણ થતાં 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. રોડની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાલિકાએ સ્થળ પર પહોંચીને સમારકામ હાથ ધર્યું છે. સમાચારમાં આગળ વાત રાજકોટની. રાજકોટમાં દીપડાની દહેશત. જેતપુરના થાણા ગાલોલ ગામમાં ખેતરમાં શ્રમિક પર હુમલો કર્યો. ખેતરમાં ખાતર નાખતા દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. જો કે શ્રમિકે પોતે સ્વબચાવ કરવાથી જીવ બચી ગયો છે. શ્રમિકને માથાના અને પીઠના ભાગે હુમલો કરાતા હોસ્પિટલ ખસેડાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે. ભાઈ અમે ખાતર નાખતા હતા ને એટલે દીપડો સીધો મારી મુ પર હમલો કર્યો. પછી હું બચાવ માટે છે, મને 3-4 વાર બધ ભરી લીધું. પછી બચાવ માટે મને પંજો માર્યો ને આમ આવી રીતે, તો એના બે પગ મારા હાથમાં આવી ગયા. એટલે મોઢું ફાડીને મારા મોઢું પકડવા આવ્યો હતો, પણ મેને એને વાહે ધક્કો મારી દીધો એટલે એ વાહે પડ્યો એટલે એ ભાગી ગયો. ખેતર વિસ્તારમાં દીપડા આટા મારી રહ્યા છે અને ફોરેસ્ટ ખાતું ઊંઘમાં હૂતું એવું લાગે છે. કાલે તો એક મજૂરને યુરિયા ખાતર નાખતી વખતે ઘઉંમાં બેઠો હશે અને સીધો હુમલો કરી, અને તો ખેત મજૂર મજબૂત હતો એટલે એનો સામનો કરી અને એને છોડાવી દીપડાને ભગાડી દીધો. તો બોટાદમાં એસબીઆઈના એટીએમમાં લાખોની ચોરી. મોડી રાત્રે ગેસ કટરથી એટીએમ તોડીને કરી ચોરી. એટીએમમાંથી અંદાજે લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી છે. સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બહુ અંદાજે ખબર નથી, પણ સાહેબને બધા કહેવાથી લાખો રૂપિયાને ગઈકાલે રવિવાર આવતીકાલે રવિવાર હોવાથી ફૂલ લોડ કરેલો હતો કે ગ્રાહકોને તકલીફ ન પડે એટલે ફૂલ લોડ કરીને ગયેલા. એટલે ગઈકાલે જે ટ્રાન્ઝેક્શન થયું હોય એ ઓછા થયા હોય, બાકી તો બહુ એક્ઝેક્ટલી ફિગર આપણી પાસે નથી. તો છોટાઉદેપુરના ગાંઠિયા ગામની પ્રાથમિક શાળા શોભાના ગાંઠિયા સમાન બની છે. 2018માં તૈયાર થયેલી શાળાનો ઉપયોગ હજુ પણ નથી કરી શકાતો. 5 વર્ષ બાદ પણ શાળામાં વીજ કનેક્શન ન હોવાથી બાળકો ભણી શકતા નથી. વિદ્યાર્થીઓને હજુ પણ જૂની શાળામાં જ બેસાડવામાં આવે છે અને જૂની શાળામાં અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ શાળાની મુલાકાત લીધી હતી. વહીવટીતંત્ર આ બાબતે ધ્યાન આપે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. પાંચ છ રૂમો છે એ બિલકુલ વપરાયા વગરનું પડી રહ્યું છે. અહીંયા રમતગમતના સાધનો છે એનો કોઈ ઉપયોગ નથી, અને જે મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે ત્યાં પૂરતા ઓરડા નથી. 5 ઓરડા છે, 1-8ના બાળકો 150 જેટલી સંખ્યાવાળા ત્યાં બેસે છે. નવું બિલ્ડિંગ બન્યું છે ત્યાં લાઇટની સગવડ નથી, અને આ જૂની બિલ્ડિંગ છે અને ત્યાંથી નવી બિલ્ડિંગનું 1 કિલોમીટરનું જીવન અંતર છે, અને પહેલાં 10-1 થાંભલાનું એ જરૂર પડે એવું છે. અને અમે અમારી રીતે અરજી ડીપીઓ સાહેબને આપી છે. આ સ્કૂલ 2018-19માં તૈયાર થયેલી છે અને 3-4 મહિના જેવું શિક્ષણ ચાલુ કર્યું હતું. બધું જ આ બધું છોકરાને રમવા માટે બધું ચાલુ કર્યું હતું, પણ હજુ સુધી હવે બંધ થઈ ગયું. ત્યારથી બે વર્ષ જેવા શિક્ષણ અમે અહીંયા તૈયારી નથી, ભણવાનું ચાલુ નહીં થયું, અને લાઇટના કારણે શિક્ષણ ચાલુ નથી એવું જણાવે છે. તો કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવાને મામલે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ભાજપ કોંગ્રેસનો ભરતી મેળો કરી રહી છે. કોંગ્રેસના લોકોને લઈ જઈ કોંગ્રેસની ક્રેડિટ પર ભાજપ ચૂંટણી જીતે છે. હાલ કોંગ્રેસ મુક્ત ભારત નહીં, હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે. ગેનીબેને કહ્યું કે હું ક્યારે ભાજપમાં નહીં જોડાઉં, ભૂતકાળમાં પણ ભાજપ ખૂબ પ્રયત્નો કરી ચૂકી છે. મંત્રીમંડળમાં જોઈએ તો પણ કોંગ્રેસી, અત્યારે ભરતી મેળો પણ તો પણ કોંગ્રેસનો, અને એવું કહે છે કે અમે આટલો બધો વિકાસ કર્યો તો આટલી બધી એમની ક્રેડિટ પાર્ટીની હોય, એમના શાસનની હોય, તો એમાં કોંગ્રેસના લોકોને લઈ જવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર જણાતી નથી. પણ ક્યાંક ને ક્યાંક આજે પણ એમની ક્રેડિટ નથી, ને ચૂંટણીઓ આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસવાળાને લઈને જ એમને ચૂંટણીઓ જીતવી પડી હોય છે.
હવે તો એ લોકોનો સૂત્ર હતો કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે. તોમરગામથી અંબાજી સુધી આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વનસેતુ ચેતના યાત્રા નાંદોદના ખૂંટા આંબા ગામે આવી પહોંચી હતી, જ્યાં પરંપરાગત ઢોલ નગારા સાથે યાત્રાનું સ્વાગત કરાયું હતું. વનસેતુ ચેતના યાત્રા વનવાસીઓમાં નવી ચેતનાનો સંચાર કરવા અને જાગૃતિ લાવવા ગામડે ગામડે ફરી રહી છે, ત્યારે આ પ્રસંગે ભાજપના નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ચેતના યાત્રા વનમાં રહેતા વનવાસીઓ અને વિભાગના કર્મચારીઓ સાથે મનમાં રહી, બંને સદભાવનાથી રહી અને વનની અંદર ચેતના જાગૃતિ કરે એના માટેની યાત્રા કરવા માટે આવી હતી. અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઇસરોના નિયામક નિલેશ દેસાઈ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પદવીદાન સમારોહમાં 147 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા. કુલ 48,575 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. 28,787 ગ્રેજ્યુએટ, 5,251 પોસ્ટ ગ્રેજ્યુએટ, 51 પીએચડી, 14,000 ડિપ્લોમા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. ઇસરોના નિયામક નિલેશ દેસાઈને માનદ ડોક્ટરેટ પદવી એનાયત કરાઈ હતી. It's an honor and great pleasure to be here to share this important occasion with all of you, especially the dignitaries on the dais, Mahamuni Dr. Acharya Devrat ji. Bahut bahut dhanyawad aapka. I really feel humbled and honored by this gesture of all of you. તો સુરતની શાળાઓમાં અયોધ્યા જેવો માહોલ. પલસાણાના જોડવા ખાતે શાળાઓમાં ઉત્સવ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના વેશમાં વિદ્યાર્થીઓ નજરે પડ્યા. વિદ્યાર્થીઓએ રામ નામના નારાથી રસ્તાઓ ગુંજવી દીધા, ભગવા રંગના ધ્વજ સાથે માર્ગો પર કાઢી શોભાયાત્રા. તો અયોધ્યા મહોત્સવને લઈને સુરતના કાપડના વેપારીઓની અનોખી પહેલ. સંદીપ બોથરા નામના વેપારીએ અયોધ્યા મહોત્સવને લઈને અનોખી સાડી અને કુર્તો તૈયાર કર્યો છે, જેના પર રામાયણના પ્રસંગો સાથે પીએમ મોદી અને સીએમ યોગી પણ દર્શાવાયા છે. બજારમાં આ પ્રકારની સાડી અને કુર્તાની માંગ વધી રહી છે, ત્યારે આ ડિઝાઇન ફક્ત હાલ પૂરતી નહીં પણ સદાબહાર ડિમાન્ડમાં રહેશે તેવું વેપારીઓને આશા છે. મર્યાદા પુરુષોત્તમ રામ અને રામ ભગવાનનું અયોધ્યા ખાતેનું મંદિર આગામી ગણતરીના કલાકોમાં લોકો માટે ખુલ્લું મુકાશે, દર્શન કરવા લોકો પહોંચશે, ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. સુરત ટેક્સટાઇલનું હબ છે, ત્યારે સુરતના વેપારીઓ ભગવાન રામને મંદિરને ધ્યાનમાં રાખીને પોતાના ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે કે કપડાં પર અલગ અલગ થીમમાં સાડી તૈયાર કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આ સાડી છે, સાડી સાથે ડ્રેસનો કુર્તો બનાવવામાં આવ્યો છે કે જેમાં ભગવાન રામ છે, હનુમાન છે, શ્રીરામ લખેલું છે. અયોધ્યા ખાતેનું જે મંદિર છે તે દર્શાવવામાં આવ્યું છે. સાડીઓ બનાવી છે, ડ્રેસ બનાવ્યો છે, શું વિશેષતા છે, કેવી રીતે બનાવવામાં આવ્યું છે અને કહી શકાય કે આ જે પેટર્ન છે આ સદાબહાર પેટર્ન તરીકે હવે ચાલશે. આ જે પેટર્ન છે આ અમે રામ જન્મભૂમિનું જે એક બહુ સરસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે એના ધ્યાનમાં રાખીને અમે આ ડિઝાઇન ડેવલપ કરાવી, જેમાં અમે લિનન અને વિસ્કોસ ફેબ્રિકના બંને કપડાના ધ્યાનમાં લઈને સાડીનું અને કુર્તાનું અમે પ્રિન્ટિંગ કર્યું છે. શું શું દર્શાવવામાં આવ્યું છે સાડી ઉપર? એક તો શ્રીરામ લખેલું દેખાય છે. એની અંદર અમે દર્શાવ્યું છે કે જે શ્રીરામનું જે ભવ્ય મંદિરની એક વસ્તુ જે આપણા દેશમાં સરસ ચાલી રહી છે, જે અમે બનાવ્યું છે અને એની અંદર અમે મોદીજીના સાનિધ્યમાં જે એટલું સરસ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં અમે મોદીજીનું પણ અને રામ ભગવાનનું બધું ચરિત્ર ચિત્રણ આખું દર્શાવ્યું છે અને આ જોઈને લોકોનું ઉત્સાહ એટલું છે કે અમે ઓર્ડરને પહોંચી શકીએ એ પ્રમાણે અમે આખી તૈયારી કરેલી છે. બિલકુલ, ભગવાન રામને લઈને સુરતમાં અલગ અલગ સાડીઓ તૈયાર થઈ છે. ક્યાંક 108 વર્ષ શ્રીરામ લખવામાં આવ્યું છે, ક્યાં અલગ અલગ 20 લેંગ્વેજમાં લખવામાં આવ્યું છે. ખાસ કરીને ભગવાન રામના જન્મથી લઈ તેઓ ફરી અયોધ્યા આવ્યા ત્યાં સુધીનું આખા અલગ અલગ જે કથાના પાઠ છે તે દર્શાવવામાં આવ્યા છે. ત્યારે ચોક્કસ સુરતમાં વધુ એક વેપારીએ કલર પ્રિન્ટિંગ દ્વારા એટલે કે ડિજિટલ પ્રિન્ટિંગથી સાડી અને ડ્રેસ તૈયાર કર્યો છે. કેમેરામેન
ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અયોધ્યામાં ઉજવાઈ રહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના ખૂણે ખૂણેથી રામભક્તો પોતાની ભક્તિ દર્શાવી રહ્યા છે, ત્યારે મહેસાણાના પાંચોડ ગામના લોકોએ પ્રેરણાદાયી કાર્ય કર્યું. પાંચોડ ગામના સમસ્ત ગ્રામજનોએ અબોલ જીવો માટે અનોખી સેવા કરી. ગ્રામજનોએ ભેગા મળીને 1111 કિલો લાડુ બનાવીને અબોલ જીવોને ખવડાવવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં મહિલાઓ પણ શ્રમદાન કરી રામભક્તિ દર્શાવી રહ્યા છે. આ પાંચોડ ગામની અંદર ગામ લોકો એ એકઠા મળીને સ્ત્રીઓ બહેનો ભાઈઓ પુરુષો વડીલો તમામ લોકો ભેગા મળીને 1111 કિલોના લાડુ બનાવવાનો નિર્ણય કરે છે અને એ લાડુ આજુબાજુના ગામની અંદર પણ પહોંચાડવામાં આવશે. સરસ મજાનું અમારું ગામ છે પાંચોડ ગામ, એ ધર્મપ્રેમી ગામ છે. લાડુ અમે 1111 કિલોના લાડુ બનાવેલા છે, સાથે સાથે ભગવાન શ્રી રામની પણ ધૂન ગાઈ રહ્યા છે, એટલો જ ઉત્સાહ અમારા ગામની અંદર છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ બ્રેક બાદ નજર કરીશું કે અયોધ્યામાં જે માહોલ છે ગુજરાતના પણ અનેક શહેરોમાં કેવી તૈયારીઓ થઈ રહી છે. અયોધ્યામાં આવી શુભ ઘડી, રામ નામથી ગુંજી રામનગરી. અયોધ્યા પર અખંડ કવરેજ જુઓ રામરાજ 22મી જાન્યુઆરીએ દિવસભર. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુપ્રીમ કે નો. વડોદરાની હરણી તળાવ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા બોર્ડ દુર્ઘટના મામલાનું હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લેશે. સુઓ મોટું પિટિશન દાખલ કરવાની હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત કોર્ટે સ્વીકારી લીધી છે. બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર SIT રચના કરી છે. 7 પોલીસ અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો. અધિક પોલીસ કમિશનર મનોજ નીનામાના અધ્યક્ષતાની રચના કરાઈ છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 18 સામે ગુના દાખલ કર્યા છે, પરંતુ પરેશ શાહને પોલીસે આરોપી ન બનાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો FIRમાં આરોપીના એડ્રેસ જ ખોટા લખ્યા છે. એક તો હયાત છે જ નહીં તેનું નામ લખી દેવાયું છે. બીજી તરફ બરોડા બાર એસોસિએશનના વકીલો નહીં લડે આરોપીઓના કેસ. આ મામલે DEO સ્કૂલ પાસે માંગી છે પ્રવાસની વિગત, પ્રવાસની મંજૂરી સહિત વિગતો રજૂ કરવાની સૂચના છે. તો આ ઘટનાને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો. વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ વડોદરામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોએ બચાવની ભૂમિકામાં આવી ગયા. બોર્ડમાં વધુ સંખ્યા બેસાડવાનો શિક્ષકોએ ઇનકાર કર્યો હતો. બોર્ડ સંચાલકની મનમાનીએ લીધો શિક્ષકો અને બાળકોનો ભોગ, તેવો પણ આક્ષેપ કર્યો. વડોદરામાં બેદરકારીના કારણે હરણી હોરારતમાં એક સાથે 14 લોકો ડૂબી જતા વડોદરા શહેર હિબકે ચડ્યું હતું. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત નિપજતા પરિવારજનો પર જાણે આપ ફાટ્યું હતું. જ્યારે બાળકોના અંતિમ સંસ્કાર અને જનાજો નીકળતા વડોદરા આખું શહેર રડતું જોવા મળ્યું અને દ્રશ્યો પણ ભાવુક કરી ચૂક્યા હતા. દુર્ઘટનામાં મોતને ભેટેલ ઋત્વી શાહ અને રોશની સિંહના મૃતદેહ રામનાથ સ્મશાનમાં લવાતા કરુણ દ્રશ્યો સર્જાયા. ઋત્વી અને રોશની બંને સાથે ભણતા હતા. બંનેની અંતિમ ક્રિયા પણ સાથે કરવામાં આવતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા. રોશની સિંહના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા. આ બાજુ વડોદરાના વાડી તાઈવાળા ખાતે મૃતક બાળકની દફન વિધિ કરાઈ છે. બાળકની દફન વિધિ દરમિયાન સૌ કોઈના હૃદય દ્રવી ઉઠે તેવા કરુણ દ્રશ્યો જોવા મળ્યા. હરણી તળાવમાં બનેલી કરુણ ઘટનામાં નિજામમાં પરિવારે કુલદીપક ગુમાવ્યો. વિશ્વાની માતાએ આક્રંદ કરતા કહ્યું કે મારા દીકરાને મેં જવા માટે ના પાડી હતી, તેમ છતાં તે જીદ કરીને ગયો, ઘરે પાછો ના આવ્યો. એક ના એક દીકરાના મોતથી ઘર મોકાણ કોને છાનું રાખે તેવા દ્રશ્યો સામે આવ્યા. તો આ માતાને હજુ તેનો બાળક મળ્યો નથી. ઉછીના પૈસાથી બાળકને પ્રવાસે મોકલ્યો, હજુ તેનો કોઈ પત્તો નથી. એટલે 48 કલાકથી માતા પિતા હરણી તળાવે ખાધા પીતા વગર બાળક હમણાં બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તો શાળાના શિક્ષકોએ ખુલાસો કર્યો છે કે બોર્ડમાં વધારે ના ભરવા કહ્યું હતું, ના કહેવા છતાં વધારે બાળકો બેસાડાયા, આગળ જતા જ બોર્ડ પલટી ગઈ. તો ન્યૂઝ 18 ગુજરાતીએ વડોદરાના હરણી લેક પરની સ્થિતિનું રિયાલિટી ચેક કરતા બોર્ડને વેલ્ડિંગ અને થીગડા મારીને ચલાવાતી હોવાનું સામે આવ્યું. અહીં સ્વિમિંગ રીમ પણ તૂટેલી હાલતમાં જોવા મળી છે. તો કોંગ્રેસના નેતાઓએ લીધી ઘટનાસ્થળની મુલાકાત. ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ મુલાકાતે પહોંચ્યા હતા.
વડોદરાના હરણી તળાવ બાળકોના મોતની ચીકોથી ગુંજી ઉઠતા આસપાસના લોકો કામ ધંધા મૂકી દોડી આવ્યા. આ મોટી હોનારતમાં તળાવની આસપાસ રહેતા કેટલાક લોકો તારણહાર સાબિત થયા. પ્લાસ્ટિકનું કામ કરતા માનસિંહ બન્યા રિયલ હીરો. જ્યારે દુર્ઘટનાની જાણ થતા ઊંચી રેલિંગ પરથી કૂદ્યા માનસિંહ. રસ્તા ઉપર આવતા વાહનો ઉભા રાખી મદદ માંગી. 3-4 માસૂમ બાળકોને માનસિંહે બહાર કાઢ્યા. તો આ છે લાલાભાઈ. લાકડા સોમિલમાં કામ કરતો શ્રમિક બન્યો રિયલ હીરો. દુર્ઘટનાની જાણ થતા 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદ્યા લાલાભાઈ. બોર્ડ સીધી કરી એક બાળકને કાઢ્યું બહાર. એક બાદ એક 5 બાળકોને બહાર કાઢ્યા. એક શિક્ષિકાને લાલાભાઈએ બચાવી બહાર કાઢ્યા. તો કોર્પોરેટ જાગૃતિબેન કાકાની પણ જોવા મળી માનવતા. તેઓ પણ આ જ રીતે એક બાળકીને ખોળામાં લઈને દોટ મૂકી રહ્યા છે. કોર્પોરેટર જાગૃતિબેન કાકા બાળકોને મદદે આવ્યા. બાળકોને ઊંચકી ઊંચકી હોસ્પિટલની અંદર પહોંચાડ્યા. જેમાં જ ફાયર ઓફિસરો ન પહોંચ્યા હોત તો કેટલાને ઘર કુલદીપક બુચાઈ ગયા હોત. અમિત ચૌધરીએ ભીની આંખે ન્યૂઝ 18 સમક્ષ આખી ઘટના વર્ણવી. તળાવમાં તરફડિયા મારતા બાળકોને જોઈ ફાયર ઓફિસર દ્રવી ઉઠ્યા. કહ્યું, આ ઘટના જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. વડોદરામાં સર્જાયેલી દુર્ઘટનાને લઈ સર્વત્ર ગમનો માહોલ છવાઈ ગયો છે. રાજકોટને સુપેડીમાં આવેલા મુરલી મનોહર મંદિરના મહંતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મહંત તથા ભક્તોએ બરોડામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ બાજુ ડાકોરમાં પણ ભૂલકાઓને શ્રદ્ધાંજલિ અર્પી મંદિરની સામે જ પ્રતિક ઉપવાસ પર બેઠા છે. જીતુભાઈ સેવક નામના અરજદારે કાર્યવાહીની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં કરાય તો તેમણે જળસંપત્તિની ચીમકી પણ ઉચ્ચારી છે. આક્ષેપ કર્યો કે ડાકોરમાં નૌકા વિહાર સંચાલકો દ્વારા નિયમોનું પાલન થતું નથી. અંબાજીમાં સદગતની આત્માને શાંતિ મળે તે અર્થે હોમ હવન કરાયા. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે મૃતક બાળકો અને શિક્ષકોના મોક્ષ અર્થે વિશેષ પ્રાર્થના કરાઈ. વેલકમ બેક. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઊંઝાએ એપીએમસીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 21 અને 22 જાન્યુઆરીએ એપીએમસીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તો દરેક દુકાનોની બહાર રામ નામના તોરણ પણ લગાવાઈ રહ્યા છે. સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 5,000 દીવડા પ્રગટાવવામાં આવશે. એટલું જ નહીં, એપીએમસીમાં અયોધ્યાના રામ મંદિર જેવો સેલ્ફી પોઈન્ટ પણ બનાવાયો છે. જે લોકોને રામ મંદિરમાં ઉભા હોય તેવી પ્રતીતિ જરૂરથી કરાવશે. સમગ્ર દેશમાં તો દિવાળી છે જ, ત્યારે ઊંઝા એપીએમસી પણ રોશની અને દીવડાઓથી ઝગમગી ઉઠશે. તો મહત્વનું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રગટાવાશે 5,000 જેટલા દીપક. તમામ જે શહેરો છે ત્યાં પણ ઉત્સાહનો માહોલ છે, ત્યારે ઊંઝામાં પણ ઉત્સાહનો માહોલ છે. સાથે જ રોશનીથી ઝગમગી ઉઠશે એપીએમસી. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એપીએમસીમાં દિવાળી જેવો માહોલ. એપીએમસી રામલલ્લાની જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ દિવસે સમગ્ર એપીએમસીમાં 5,000 દીવડાઓથી રોશનીથી ઝગમગી ઉઠશે. અને ઊંઝા ખાતે એપીએમસીનો સુંદર સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જેથી આપણને એવી અનુભૂતિ થાય કે જાણે રામ મંદિરમાં જ ઊભા હોય. 2 દિવસ રામધૂન, હનુમાન ચાલીસા અને રામ ભગવાનની આરતી કરી લોકો ધર્મ લાભ લેશે. તો વડોદરાના હરણી લેક દુર્ઘટના મામલે પોલીસની કાર્યવાહી. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન. પરેશ શાહ અને નિલેશ જૈનને આખરે પોલીસે આરોપી બનાવ્યો. પરેશ શાહ પુત્ર, પુત્રી અને તેની પત્ની મળી ચારેયને આરોપી બનાવાયા છે. પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો. પોલીસ કમિશનર દ્વારા વાત કરવામાં આવી. આરોપી નયન ગોહિલ પાસે બોટ ચલાવવા માટેની કોઈ તાલીમ ન હતી, તો હેલ્પરને સ્વિમિંગ પણ આવડતી ન હોવાનું આ તપાસમાં ખુલ્યું છે. ગઈકાલે આરોપીઓ પકડાયા. તેમના મોબાઈલની પણ ચકાસણી કરવામાં આવી. આરોપીની કડકાઈથી પૂછપરછ પણ પોલીસ કરી રહી છે. તો નિલેશ જૈનની ડોલ્ફિન કંપનીને પેટા કોન્ટ્રાક્ટ અપાયો હતો. સ્ટાફ આવકનું રિપોર્ટિંગ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા. ટિકિટ વેચાણની માહિતી પણ પરેશ શાહ નિલેશ જૈનને અપાતી હતી. આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી છે. તો પાસપોર્ટ ઓફિસની મદદ પણ લેવામાં આવી રહી છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આ કેસમાં નિમવામાં આવશે. લેક ઝોનમાં બેદરકારીના તમામ પુરાવાઓ પોલીસે ભેગા કર્યા છે. હજુ પણ પોલીસ વધુ પુરાવા ભેગા કરી રહી છે. કોટિયા પ્રોજેક્ટ છે, આમાં પરેશના કોઈ જગ્યા નામ નહીં હતા. એના ફેમિલીના 3 મેમ્બરો હતા, પરંતુ આ ત્યાંના ઓપરેશન જો પૂરા સંભાળતા હતા, જો પૂરા હિસાબ કિતાબ લે, આ પરેશ અને નિલેશ બે એના રેગ્યુલર એવરીડે જો એ ત્યાંના જો મેનેજર હતા શાંતિલાલ, આ ડેલી આપતા હતા.
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.